હવે છોકરા મધર્સ બુકમાં બા તરફથી સ્વાગત છે તમારા બધાનું, બધાને યાદી મારા તરફથી આશીર્વાદ છે બધાને. આજે છોકરા મધર્સ ડે છે આજે, તો આજે મધર્સ ડેનો માનો મોટો દિવસ છે. તો મારું કહેવાનું એટલું છે કે તમે છોકરાઓ તમારા મા બાપને જો માનતા હો, વડીલને, તમારા માતા પિતાને, તો માને તમે આજે પગે લાગજો. આજે એનો મધર્સ ડે છે અને મારા તરફથી બધાને આશીર્વાદ છે. જે યુટ્યુબમાં કામ કરતા હોય બધાને આજ મારા મધર્સ બ્લોગ તરફથી આશીર્વાદ આપું છું. બધાને યુટ્યુબમાં કામ કરતા જ હોય બધાને આશીર્વાદ આપું છું. અને છોકરાઓ તમને એક વાત ખાસ કહું છું કે આજે મધર્સ ડે છે ને, તો મા બાપને પગે લાગજો. ખાસ તમને ભલામણ કરું છું અને તમારા મમ્મી પપ્પાને મારા તરફથી મધર્સ ડે અને મારા મધર્સ બ્લોગ તરફથી હું બધાને આશીર્વાદ દઉં છું. તમારા મમ્મી પપ્પાને, મારા જેબડા હોય બધાને યાદી. અને છોકરા આજે હું રસોઈમાં શું બનાવવાની છું, આજે 12 મે, આજ મે મહિનો છે અને 12 તારીખ છે આજે, અને આજે રવિવાર છે અને બપોરની રસોઈ બનાવું છું. તો છોકરાઓ જો આજે હું આ લીલી ચોરી બનાવું છું. આ લીલી ચોરી છે અને આ બટેટાની સૂકી ભાજી હાઈ ક્લાસ બનાવું છું. બટેટાની સૂકી ભાજી બનાવીશ. આ ટમેટા, આ મરચાં, આ કોથમરી, સૂકા મરચાં, આદું બધું દાળ સૂકી ભાજીમાં હું નાખવાની છું. અને આ બધા મસાલા છે, જો આ બધા મસાલા હું નાખીશ બતાવીશ. અને અહીંયા મેં ભાત મૂકી દીધા છે, જો આ ભાત મૂકી દીધા છે ભાત. અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે. હું ચોરીનું શાક વઘારું છું. અને આ લસણ છે, આ ચોરીના શાકમાં હું ખાસ લસણ નાખીશ. લીલોતરી શાકમાં બધામાં લસણ ખાસ હોય અને હું એમાં ખાસ નાખું છું લસણ. વઘાર મૂકી દીધો છે, હમણાં વઘાર આવી જશે. થોડીક મેથી નાખું છું, બહુ નથી નાખી, થોડીક નાખી. એ છોકરાનું શાક અલગ છે ને, એટલે મેથી નાખો છો. હવે છોકરાઓ છે ને મેથી નાખવા નથી દેતા અંદર, એને શું તમને ખબર જ હોય કે આ છોકરાઓને મેથી કડવી લાગે, એટલે એના શાકમાં એનું સૂકી ભાજી બનશે. આ મેથી નાખી, આ જીરું નાખી, આ રાઈ નાખી. હિંગ નાખું છું, આ લસણ છે. આ લીલોતરી શાક લીલી ચોરી છે ને, એટલે ખાસ લસણ નાખ્યું. આમાં લસણ ખાસ હોય, થોડુંક જ પાણી નાખી દેવાનું, વઘાર ન બળી જાય. નકરા તેલમાં થોડીક વાર રહીએ ને તો વઘાર બીજો આવી જાય, લસણ બળી જાય, એટલે થોડુંક પાણી નાખી દેવાનું તરત. જો અત્યારે મેં એમાં થોડુંક પાણી નાખી દીધું છે અને હવે એમાં હું પાછું લસણ નાખીશ. લીલોતરી શાકમાં હોય જ આ પાછું લસણની ચટણી નાખી. હવે એમાં ટમેટા થોડાક, મરચાં લીલા નાખ્યા છે, ટમેટા, મરચાંના કોથમરી. હવે કરીશ મસાલો. મીઠું નાખ્યું, હવે જ હળદર, ધાણા જીરું. આ શાક લસણવાળું બહુ સરસ થયું છે. આ લીલોતરી કહેવાય. આ તમે ભાતારે ખાઈ શકો અને રોટલી સાથે, પરોઠા સાથે. આજે મધર્સ ડે છે ને, ભગવાન છે ને, ભગવાન જેટલું ભગવાનનું મહત્ત્વ છે ને એટલું મા બાપનું મહત્ત્વ છે, જો તમે સમજો તો. શું કામ કે ભગવાન છે ને, એ પોતે ખુદ મા બાપને બહુ માન દેતા, અને ભગવાન છે ને મા બાપને બહુ માનતા હતા. ભગવાન પોતે છતાંય મા બાપને મહત્ત્વ પહેલાં દેતા. મા બાપને ભગવાન બે વસ્તુ સરખી છે. જો હવે આને છે ને હું ઢાંકીને રાખી દઈશ, હવાને ચડવા દઈશ 10 મિનિટ.
રોજા શાક બની ગયું છે. આ સરસ લસણવાળું શાક, લીલી ચોરીનું શાક હાઈ ક્લાસ બની ગયું છે. અને આ ભાત બની ગયા છે. હવે આ ભાતે બની ગયા, ભાત ઓસારી નાખ. પાણી નાખું ને ભાત છૂટા થાય, એમ થોડુંક બહુ નહીં, થોડુંક નાખું એટલે ભાત છૂટા થાય. ભાત બની ગયા છે, હાઈ ક્લાસ બની ગયા છે. પાણી નાખું એટલે ભાત છૂટા થાય. હલો આ શાકે બની ગયું. હવે આ સંભારો વઘારું છું. આ સંભારો છે, સંભારો વઘારું છું. આજે મધર્સ ડે છે એટલે હું બનાવું છું. જો આ બધું ખાસ અને આ સૂકી ભાજી બની ગયું છે. હાલો આ સંભારો વઘારું છું. આ સંભારો વઘારું છું, રાઈ ને જીરું મૂકા. ગરમી તો જો, ગરમી બહુ છે. રાઈ અને જીરું આવી ગયા છે. હિંગ હવે એમાં મીઠું અને હળદર બે જ વસ્તુ નાખી ખાંડ. બસ ખાંડ જો કે ફરજિયાત નથી, ખાંડ નોય નાખો તો હાલે. અમારે થોડોક ખાંડવાળો છે. સંભારો કોઈ પણ સંભારો તમે બનાવો ને બહુ સરસ થાય. ગમે સંભારો બનાવો એનો વઘાર કોઈ બી ખરાબ થાય જ નહીં. આ કાચો પાકો છે, આ બની ગયો છે. હાલો આ સૂકી ભાજી વઘારું છું. હાલો આ વઘાર આવી ગયો છે. અભિયો નહીં તમે આ જીરું આવી છે ને કે મરચાંનું, સૂકા મરચાંનું છે. જીરું આવી ગયું. આ સૂકી ભાજી વઘારું છું. આથી વિશે સૂકી ભાજી ન હોય. જ્યાં જીરું આવી ગયું છે આમાં આમાં સૂકા મરચાં નાખો છું. આ સૂકા મરચાં નહીં ખાય. આમાં લીલા મરચાં છે એ નાખો છું. આ લીંબો, લીંબો નાખો. બટેટા વઘાર્યા. હા ને સ્લીપ થાય છે થોડી થોડી વાર. હવે આ ટમેટા, આ સૂકા મરચા, કોથમરી, આમાં છે ને આદુ નાખું છું. અમારા છોકરાને આદુવાળી દાળ ભાવે, આદુવાળી સૂકી ભાજી ભાવે. ઓવર નહીં નાખવાની, થોડીક અંથી નાખો ને આદુ થોડુંક નાખો ને ભાવે. જરા પછી મસાલા કરે. આથી વિશે સૂકી ભાજી જ ન હોય. આથી વઘાર ને બધું. જો હવે આમાં હું છે ને લીંબુના, લીંબુની જોઈશ. આ સેજ કડક લીંબુ છે.
હળદર નાખી હવે આવે છે આમાં ધાણા જેવું ન હોય સાકર નાખ્યું હોય તો નાખ્યું ફરજિયાત નથી આથી વિશે સૂકી ભાજી જ ન હોય બહુ સરસ બની વઘાર છે ને એને વઘાર ઉપર તમારી વઘાર જો દીવની વઘાર સરસ આવે એટલે સૂકી ભાજી આ કશ્મીરી મરચું છે ને તમને એમ લાગશે કે આટલું બધું તીખું પણ આ કશ્મીરી મરચું હોય ને એનો છે તીખું ઓછું હોય ને કલર આવે સરસ તમે જમો ને તો તીખું તમને બહુ ન લાગે અને આમ દેખાવનો સ્વાદ ને બધું બહુ સરસ હોય અને તીખું મરચું હોય ને દેખાવ એટલો બધો ન હોય તો તમે ખાવ ને બહુ તીખું લાગે અને માણસો જેવું છે માણસોનું કેવું છે એવું છે વસ્તુમાં ભગવાન એવું હોય તો જો આ સરસ સૂકી ભાજી ધીમે તાપે લોકભક્તો બની ગઈ છે આથી વિશે સૂકી ભાજી ન હોય આમાં બધું નાખ્યું છે ખાંડ સિવાય છોકરાવા રોટલીનો લોટ બાંધ્યો છે આ રોટલીનો લોટ બાંધ્યો છે મેં આને 10 મિનિટ રાખી દઈશ રાખીને 10 મિનિટ રાખી દઈ પછી રોટલી બનાવીશ હલો છોકરાઓ મધસ બ્લોકમાં બા તરફથી સ્વાગત ઓર આશીર્વાદ બા તરફથી આજે મધર્સ ડે છે છોકરાઓ આજે મધર્સ ડે છે તો બધાને યાદીના આશીર્વાદ અને છોકરાઓ મેં આજે રસોઈમાં શું બનાવ્યું છે આ ચોરીનું શાક કર્યું છે આ ચોરીનું શાક છે લીલી ચોરીનું શાક છે લીલી ચોરીનું એની સાથે આ ડુંગળી લીંબુ હોટલની જેમ આ સંભારો બનાવ્યો છે હાઈ ક્લાસ આ સૂકી ભાજી બનાવી છે આ રોટલી આ રસ અને આ ભાત તો છોકરા મારી આજે આ ગુજરાતની ગુજરાતી થાળી છે તો રેસ્ટોરન્ટ જેવી થાળી બની છે આજે સૂકી ભાજી તો એકદમ સરસ બની છે લીલોતરી શાક આ તો મારી આ થાળી મારી આ રસોઈ કેવી લાગી છોકરાઓ સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મધર્સ બ્લોકમાં સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા નવા સબસ્ક્રાઈબર જૂના તમારા બધાનો મને ખૂબ જ સપોર્ટ છે અને આવો જ સપોર્ટ તમે મને આપતા રહેજો બાય બચો